અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધતા કહેર વચ્ચે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઓક્સિજન કેન્સ્ટ્રેન્ટર મશીન હોસ્પિટલમાં ભેટ આપવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધતા કહેર વચ્ચે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઓક્સિજન કોન્સ્ટ્રેન્ટર મશીન હોસ્પિટલમાં ભેટ આપવામાં આવ્યા છે. જિલ્લાની ભિલોડા કોટેજ હોસ્પિટલ, બાયડની વાત્ર કોવિડ હોસ્પિટલ તેમજ મોડાસાની સાર્વજનિક કોવિડ તેમજ દીકાચી આરોગ્ય મંડળને ઓક્સિજન કોન્સ્ટ્રેન્ટર મશીન ભેટ અપાયા છે. આ પહેલાં 10 મશીન અપાયા હતા, ત્યારે ફરીથી નવા 10 મશીન કોવિડ હોસ્પિટલને ભેટ અપાયા છે. મોડાસા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તમામ મશીન લવાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર અનિલ ધામેલિયા, મોડાસા મામલતદાર અરુણ ગઢવી, નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર કૌશલ પટેલ સહિતના અધિકારી અને સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી અને સંતો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર જીતેન્દ્ર પટેલ, સિનિયર ઇએનટી સર્જન મોડાસા અને ટ્રસ્ટી બીએપીએસ અરવલ્લી. ભૂતકાળની અંદર આપણે મોડાસાની અંદર ખૂબ ઉચ્ચ ક્વોલિટીની ગુણવત્તાવાળા 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર જુદી જુદી સંસ્થાઓમાં આપ્યા હતા. આજે પણ ફરીથી બીજા 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અહીંયા સંસ્થા તરફથી જુદી જુદી સંસ્થાઓને ડોનેટ કરવામાં આવી રહ્યા છે. એની અંદરથી સાર્વજનિક હોસ્પિટલ, કોટેજ હોસ્પિટલ ભિલોડા, ઉમા કોવિડ સેન્ટર વાત્રક અને ગાંચી આરોગ્ય મંડળ મોડાસા એ જગ્યાએ ઓક્સિજન કોન્સન્ટ્રેટર દરેકને આપવામાં આવશે. અને આશા રાખીએ કે હજી પણ એ બધા દર્દીઓ જલ્દી સાજા થઈ જાય અને વધારે ઓક્સિજન કોન્સન્ટ્રેટર વાપરવાની જરૂર ન પડે, જલ્દી કોવિડ વોર્ડ ખાલી થઈ જાય અને જેને પણ જરૂર પડે એને આ ઓક્સિજન કોન્સન્ટ્રેટરનો લાભ મળે. અને ભવિષ્યની અંદર પણ સંસ્થા તરફથી કોઈક વિશેષ બીજી આવી મળશે તો એનો પણ આપણે ભવિષ્યમાં લાભ આપતા રહીશું. આ સેવા ખાલી ફક્ત અરવલ્લી જિલ્લા પૂરતી નથી, દેશ આખા દેશની અંદર દરેક સેન્ટરોની અંદર આ પ્રકારની સેવા ચાલુ છે, વિદેશમાં પણ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. તમે જાણો છો બીએપીએસ સંસ્થા એક વિશ્વવ્યાપી આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા છે અને એ સંસ્થાની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી કાર્યકરો, બધા હરિભક્તો અને સંતો ખૂબ તનતોડથી મદદ કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ ધારો કે મોરબી ઉનારત હોય, મચ્છુ હોય કે સૌરાષ્ટ્રની મહારાષ્ટ્રમાં ભૂકંપ આવ્યો ત્યારે પણ આટલી સરસ સેવા કરી હતી અને આજે પણ બધા જ કાર્યકરો, બધા જ વોલેન્ટિયર્સ હળી મળીને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની રુચિ પ્રમાણે એક સંપ મળી અને ખભે ખભા મિલાઈ હોલા ઉપાડ કરી અને સેવા કરી રહ્યા છે અને કાયમ માટે કરતા રહેશે. કોવિડની મહામારીમાં સરકાર ઉપરાંત સિવિલ સોસાયટી દ્વારા સતત આપણને મદદ મળતી રહી છે. વિવિધ ક્ષેત્રે લોકડાઉનથી લઈને અત્યાર સુધીના દરેક તબક્કે એમના દ્વારા આરોગ્ય ક્ષેત્રની મદદ મળી રહી છે. વિશેષ કરીને સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અગાઉ પણ કોન્સન્ટ્રેટર આપવામાં આવેલા હતા અને અત્યારે નવા 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપવામાં આવે છે. આમના કારણે આપણા જે માઇલ્ડથી મોડરેટ પેશન્ટ્સ હોય એમની ઓક્સિજનની જરૂરિયાત આના કારણે પૂરી થશે અને સામાન્ય રીતે આપણી બેડની ક્ષમતાઓમાં પણ આના કારણે ઘણો વધારો થઈ રહ્યો છે. એટલે ખરેખર આ સંસ્થા, સહભાગી સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશેષ કરીને આપણે અરવલ્લી જિલ્લાના દરેક દર્દીઓને આગામી સમયમાં પણ કદાચ કટોકટી આવે તો એ સમયમાં પણ આપણે એમને કેટર કરી શકીએ એ પ્રકારની ક્ષમતા આપણે વિકસિત થઈ રહી છે અને સિવિલ સોસાયટીનું પાર્ટિસિપેશન એમાં સતત રહ્યું છે. એના કારણે આપણે આ ક્ષમતાને ઉત્તરોત્તર વધારી રહ્યા છીએ. આભાર.